આપણી પાસે ફીમરના હાડકા પર એક દાખલો છે. ફીમરનું હાડકું એ સાથળનું હાડકું છે, જે આપણા શરીરનું સૌથી લાંબુ અને મજબૂત હાડકું છે. તેના આડછેદનું ક્ષેત્રફળ અંદાજે 5 સેન્ટીમીટરનો વર્ગ છે, જેને તમે નળાકારની જેમ ધારી શકો. આપણને પૂછવામાં આવ્યું છે કે જો પ્રતિબળ 10^8 પાસ્કલ કરતા વધારે ન હોય તો તેને દબાવતા તે સહન કરી શકે તેવું મહત્તમ બોજ શોધો. આપણને અહીં કોમ્પ્રેસિવ લોડ શોધવાનું કહ્યું છે. બોજને આપણે વજનના સંદર્ભમાં વાપરીએ છીએ, તેથી આપણે એ શોધવાનું છે કે આપણે આ ફીમર પર મહત્તમ કેટલું વજન મૂકી શકીએ. અને ખાતરી કરો કે પ્રતિબળ આ સંખ્યાથી વધારે ન હોવું જોઈએ. તમે વિડિયો અટકાવો અને જાતે જ તે શોધવાનો પ્રયત્ન કરો. આપણે ફરીથી ફીમરના હાડકાને લઈએ અને ધારીએ કે આપણે અહીં બળ લગાડીએ છીએ અને આપણે અહીં પણ બળ લગાડીએ છીએ. આપણે તેને દબાવીએ તો તે બળ આ પ્રકારનું હશે, તેનું સંકોચન થશે. અહીં આ બોજ છે જેને લોડ કહેવાય છે. મોટે ભાગે હાડકાનું સંકોચન કંઈક આ પ્રમાણે થશે. ઉદાહરણ તરીકે, જ્યારે તમે ઊભા હોવ ત્યારે શરીરનો ઉપરનો ભાગ તમારા પર નીચે ધક્કો મારે અને નીચેનું હાડકું અથવા જમીન જે આની નીચે છે તે ઉપરની તરફ ધક્કો મારે, તેથી હાડકું સંતુલનમાં છે કારણ કે તે સંકોચાયેલું છે. અહીં નીચેની તરફથી પણ બળ લાગશે અને આ બંને બળને કારણે આ હાડકાનો આકાર બદલાશે, તેનું સંકોચન થાય. હાડકું કંઈક આ રીતે સંકોચાય, તેથી ત્યાં પુનઃસ્થાપક બળ કામ કરશે. અહીં પુનઃસ્થાપક બળ ઉપરની તરફ છે અને અહીં પુનઃસ્થાપક બળ નીચેની તરફ છે. તમે આ હાડકાનો નાનો ટુકડો લો અને તેને અહીં ઝૂમ કરો આ પ્રમાણે, તો તેના પર બે બળ કામ કરશે. ઉપરની તરફ બોજ છે, એફ લોડ આ પ્રમાણે, અને નીચેની તરફ લાગતું બળ પુનઃસ્થાપક બળ છે. આ હાડકું સંતુલનમાં છે, તેથી બોજ વડે લાગતું બળ એ પુનઃસ્થાપક બળને સમાન જ હશે. માટે આ હાડકાની અંદર મહત્તમ કેટલું પુનઃસ્થાપક બળ ઉદ્ભવી શકે આપણે તે શોધવાની જરૂર છે. અને આપણને કહ્યું છે કે પ્રતિબળ 10^8 પાસ્કલ કરતા વધારે ન હોવું જોઈએ. આપણે આ ઉદાહરણમાં હુકના નિયમનો ઉપયોગ કરીશું નહીં, કારણ કે આપણે વિકૃતિ પર ધ્યાન આપવાની જરૂર નથી. પ્રશ્નમાં વિકૃતિ આપ્યું નથી, આપણે ફક્ત પ્રતિબળ પર જ ધ્યાન આપીશું. પ્રતિબળ સિગ્મા એ 10^8 પાસ્કલથી વધારે ન હોવું જોઈએ. માટે પુનઃસ્થાપક બળ ભાગ્યા ક્ષેત્રફળ, જેની કિંમત અહીં આપી છે તેની કિંમત મૂકીએ. 5 સેન્ટીમીટરનો વર્ગ 5×10^-2 મીટર આખાનો વર્ગ. હવે આ સંખ્યા 10^8 પાસ્કલથી વધારે ન હોવી જોઈએ. પાસ્કલ એટલે ન્યૂટન પ્રતિ મીટરનો વર્ગ. ન્યૂટન પ્રતિ મીટરનો વર્ગ, બંને બાજુથી મીટરનો વર્ગ કેન્સલ થઈ જશે અને બંને બાજુ ક્ષેત્રફળ વડે ગુણતા આપણને પુનઃસ્થાપક બળ <= 5×10^4×10^8 ન્યૂટન મળે. અથવા પુનઃસ્થાપક બળ એ 5×10^4×8 = 10^8. 10^-4×8 = 10^4. 10^4 ન્યૂટન કરતા નાનું હોવું જોઈએ. હવે આપણે જોઈ ગયા કે પુનઃસ્થાપક બળ એ બોજને સમાન જ છે. માટે આપણે કહી શકીએ કે બોજ વડે લાગતું બળ અથવા તો વજન એ 5×10^4 ન્યૂટન, એટલે કે 50,000 ન્યૂટન કરતા નાનું હોવું જોઈએ. હવે આપણે આ સંખ્યા 50,000 ન્યૂટન વિશે વિચારીએ. તે અંદાજે 5,000 કિલોગ્રામ થશે. 5,000 કિલોગ્રામ તે યોગ્ય છે, કારણ કે જો તમે વજનના સંદર્ભમાં વિચારો તો આ 50,000 એ mg છે અને તેથી m = 5,000 થવું જોઈએ. તમારું હાડકું 5,000 કિલોગ્રામ વજન સહન કરી શકે. આપણે 50,000 સુધી ન જઈએ કારણ કે તે સીમા છે. માટે આપણે 10 ગણી નાની સંખ્યા લઈએ. માટે તમારું હાડકું ઓછામાં ઓછું 500 કિલોગ્રામ વજન સહન કરી શકે. આ ફક્ત એક જ હાડકા માટે છે, તેથી બંને હાડકા સાથે મળીને 1,000 કિલોગ્રામ જેટલું વજન સહન કરી શકે. તે ખૂબ જ મોટી સંખ્યા છે. 1,000 કિલોગ્રામ એટલે પુખ્ત વયની 12 વ્યક્તિઓ. અહીં આ સંખ્યા દર્શાવે છે, 1,000 કિલોગ્રામ દર્શાવે છે કે તમારું હાડકું
પુખ્ત વયની 12 વ્યક્તિઓને ઉચકવાની ક્ષમતા ધરાવે, તેથી જ સાથળનું હડકું માનવ શરીરનું સૌથી મજબૂત હડકું છે. પરંતુ હું તમને કહીશ કે તમે ઘરે આ માનવ પિરામિડ બનાવતા નહીં, કારણ કે આ આદર્શ પરિસ્થિતિ છે. એમાં આપણે ધારીએ છીએ કે જ્યાં સંકોચન થાય છે તે જ અક્ષ પર બળ લાગે છે. જો બે બળ એક રેખામાં ન હોય તો તમારું હડકું વળી પણ શકે. તમારી પાસે જુદા જુદા પ્રતિબળ પણ હોઈ શકે, જેના વિશે આપણે બીજા વિડીયોમાં વાત કરીશું.